નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ના સ્વાધ્યાય નંબર 1 છે એનો 3જા નંબરનો દાખલો છે તે જોવા જઈ રહ્યા છીએ. મેં કહ્યું છે કે નીચેની બહુપદીઓના સરવાળા કરો. નીચેની બહુપદી છે એનું શું કરવાનું છે? સરવાળા કરવાના છે. તો હવે એમાં આપણે જોઈ લઈએ તો અહીંયા 3 બહુપદી આપી છે. પહેલા જો સરવાળા કરવા એટલે શું? જે નિશાની આપી હોય તે નિશાની સહિત જ એને મૂકી દેવાના. જો આ જે રકમ છે એ બી ઓછા બી સી, હવે આ બહુપદી લખો છો એની આગળ વત્તાની નિશાની છે, અહીંયા વત્તા લખી નાખો, વત્તા બી સી ઓછા આ સી એ છે એને આપણે એ બી સીડી ના ક્રમમાં લખીશું. સી એ છે એમાં એ પહેલા આવે છે, સી પછી આવે છે, એટલે આપણે અહીંયા એ સી લખીશું. પછી આ જે બહુપદી છે એમાં આગળ વત્તાની નિશાની છે તો અહીંયા વત્તા લખવાનું. સી એ છે તો એ બી સીડી ના ક્રમમાં તેને એ બી એ સી લખીશું અને ઓછા એ બી આમ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે સરખા સહગુણકો વાળા પદ ભેગા કરો. સરખા સહગુણક વાળા પદ છે એને ભેગા કરીએ તો શું થાય? આ એ બી છે, આ પણ એ બી છે, એ બંનેને ભેગા કરો. એ બી ઓછા એ બી, એવી રીતે અહીંયા ઓછા બી સી વત્તા બી સી આ બંને છે તે અહીંયા લખ્યા. ત્યારબાદ ઓછા એ સી વત્તા એ છે એ સી, ઓછા એ સી વત્તા એ સી આમ લખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એ બી અને એ બી, હવે આ જે સરખા સહગુણક વાળા ભેગા થઈ આવે તો એનો આપણે હવે સરવાળો કે બાદબાકી કરીશું. હવે આ એ બી છે એમાંથી આ એ બી બાદ થતા આ તો ઝીરો મળશે, એટલે એ ઝીરો થયો, આ બે ઉડી જાય છે. સરખી જુદી નિશાની છે, પદ સરખા છે પરંતુ નિશાની જુદી છે અને તેથી વિરોધી પદો છે. વિરોધી પદ હોવાથી ત્યાં શૂન્ય આવશે, અહીંયા પણ શૂન્ય આવશે, અહીંયા પણ શૂન્ય આવશે, એટલે ત્રણેય શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય કઈ રહેતું નથી અને તેથી આપણે અહીંયા શૂન્ય લખીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ જે પદ છે, ત્રણ પદાવલી આપી છે તે આપણે જોઈએ. એ ઓછા બી વત્તા એ બી, અહીં વત્તા બી લખીશું, ઓછા સી વત્તા બી સી, અહીંયા વત્તા સી લખીશું, ઓછા એ, અને આ વત્તા એ સી આમ લખીશું. હવે સરખા સરખા પદો પાછા ભેગા લખીશું. ભેગા લખીએ તો આમ થશે, એ પછી જો આ એ છે ઓછા એ, પછી આ ઓછા બી, આ બી છે વત્તા બી, પછી એ બી એનો કઈ સરવાળો થતો નથી, પછી બી આવી ગયો, હવે સી અને વત્તા સી, પછી બી સી અને પછી એ સી. જો એ આવ્યો એટલે એની નીચે એની નીચે લીટી કરો, ત્યાર પછી બી બીની નીચે બીની નીચે લીટી કરો, જેને લીધે આપણને તકલીફ ન પડે સરવાળો બાદબાકી કરવામાં. કોઈ પદ બીજી વખત લખાઈ ન જાય, કોઈ પદ રહી ન જાય તે માટે. હવે આ એ બી તો એ બી આવી ગયો બરોબર, પછી આ જો સી સી અને સી એ બંને ભેગા કર્યા, પછી બી સી આવી ગયો, પછી એ સી, પછી પણ હજી પદ રહી ગયા છે કે બાકી છે જોવા માટે એક સારા સારી રીત છે. 1 2 3 4 5 6 7 8 9 નવ પદો છે, ઉપર નીચે પણ નવ પદ થાય છે. જુઓ 1 2 3 4 5 6 7 8 9 નવ પદ થઈ જાય છે અને તેથી પદો સરખા જ છે. હવે જુઓ એમાંથી એ જતા આ કઈ વધતું નથી, બી અને બી પણ વિરોધી પદ છે એટલે એ પણ નથી રહેતા, સી અને સી પણ વિરોધી પદ છે એ નથી રહેતા. તો પદ વધે છે કેટલા? એ બી બી સી અને એ સી, આ ત્રણ પદો વધે છે તે એનો સરવાળો કહેવાય. એ બી વત્તા બી સી વત્તા એ સી, આવી રીતનો ત્રણ પદ છે એનો સરવાળો કહેવાય. બાળકો, ત્યારબાદ આ જે રકમ છે તે આપણે અહીંયા લખીશું, 2P² Q² 3PQ+4+5+7PQ અને ઓછા 3P² Q² 3P² Q² હવે જો P² અને Q² વાળો આ પદ છે એવું આ પદ છે, બંને સરખા સહગુણકો વાળાને સરખા ચલ વાળાને ભેગા કરો, એને સજાતીય પદ કહેવાય. -3P² Q² આ નિશાની છે આની આગળ છે તે મૂકી છે. હવે પી ક્યુ વાળા પદ ભેગા કરો તો -3PQ+7PQ, પછી આને ભેગા કરો +4+5 બે માંથી ત્રણ જાય તો શું વધે? બે માંથી ત્રણ જાય એટલે -P² Q² બે માંથી ત્રણ જતા -1 થયો, P² Q² સાત માંથી ત્રણ જતા શું વધે?
તો કે 4 PQ 7 માંથી 3 જતા 4 PQ આ રીતે વધે તો 4 અને 5 એટલે 9 થાય એટલે અહીંયા લખો 9 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એનો સરવાળો કરી શકીએ જો વિરોધી પદ હશે ટૂંકમાં વિજાત ઓલા ટૂંકમાં જુદી નિશાની વાળા પદ હશે તો મોટા પદની નિશાની મૂકવાની અને બાદબાકી કરી નાખવાની બરોબર અહીંયા પણ મોટું પદ 7 છે તો એ 7 ની નિશાની પ્લસ મૂકી અને બાદબાકી કરી 7 માંથી 3 જતા 4 વધે અહીંયા જો સરખી નિશાની છે સરખી નિશાની હોય તો સરવાળો થાય મોટું પદ 5 છે તો 5 ની નિશાની મૂકી બરોબર આ કયો નથી આ 9 છે બરોબર આને થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ 9 ત્યારબાદ હવે આ જે પદો છે તેનો આપણે અહીંયા સરવાળો લઈશું a સ્ક્વેર m સ્ક્વેર વત્તા m સ્ક્વેર n સ્ક્વેર વત્તા n સ્ક્વેર l સ્ક્વેર વત્તા 2l m વત્તા 2m n વત્તા 2n l હવે જુઓ l સ્ક્વેર અને l સ્ક્વેર એ ભેગા કરી નાખો તો l સ્ક્વેર વત્તા l સ્ક્વેર પછી m સ્ક્વેર વત્તા m સ્ક્વેર પછી n સ્ક્વેર વત્તા n સ્ક્વેર વત્તા 2lm 2lm 2mn 2lm 2mn 2ln L પછી N લખો એ બે સેટના ક્રમમાં હવે જો L સ્ક્વેર અને L સ્ક્વેર એટલે 2L સ્ક્વેર થાય M સ્ક્વેર ને M સ્ક્વેર એક ને એક બે એટલે 2M સ્ક્વેર પછી N સ્ક્વેર ને N સ્ક્વેર એટલે 2N સ્ક્વેર વત્તા 2L M પછી 2L N વત્તા 2L N આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરવાળા છે તે મેળવી શક્યા જો આપણને દાખલો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો કાગળ કામ પણ કરી જોજો પેપર કાગળ પર પણ લખવાનું પ્રેક્ટિસ કરશો તો તમને સરવાળા છે વ્યવસ્થિત આવડશે આપણો વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર